આળસ મરડી અને કાલી નાગ બેઠો થયો. કાલીએ ત્યાં આવ્યો ને કાલીએ જોયું તો સામે કાલી હતો, એ કાળો પેલો કાળો, બે સરખે સરખા હોય ત્યારે બહુ મજા આવે. આવી અને કાલીએ ભરડો લીધો કૃષ્ણને, બંધન મે ડાલા ઉસે, લે આયા બહાર. કૃષ્ણ બંધનમાં પકડાયા કાલીયના. ગોવાળિયાઓ રડવા લાગ્યા, અમે ના પાડી હતી છતાં પણ કનૈયો યમુનાજીના ધરામાં પડ્યો, અબ ક્યા કરે, ગાયો ભાંભરડા નાખવા લાગ્યા. એ જ સમયે ત્યાં ગોકુલમાં યશોદાજીને સૌ ગોપીઓને અપશુકન થવા લાગ્યું, યશોદાજીનું હૃદય ગુંજાવા લાગ્યું. નંદજીને કહ્યું, બેઠા છો શું, આજે કનૈયો એકલો ગયો છે, તાવ સાથે ગયો નથી, મને અપશુકન થાય, ચાલો વનમાં કૃષ્ણને શોધવા. અતિ પ્રેમ હોય ને ત્યારે આવું બને, ત્યાં કંઈક અનિષ્ટ થતું હોય બાળકને તો અહીંયા માને હૃદયમાં મુંજારો થવા લાગે. ગામડામાં તો બેન ગઈ હોય કપડાં ધોવા નદીએ અને એનું 6 મહિનાનું ધાવનું છોકરું ઘોડિયામાં સૂતું હોય, એ ત્યાં કપડાં ધોતી હોય ને અહીંયા બાળક અચાનક જાગી જાય, રડવા માંડે, ઘરે કોઈ હોય નહીં તો એ બેનની છાતી બળવા માંડે ત્યાં, અને એને ખબર પડી જાય કે મારું બાળક જાગી ગયું છે. તુરત ઘરે આવે ફટાફટ, બાળકને ગોદમાં લઈ અને એને દુગ્ધપાન કરાવે. અતિ પ્રેમ સે યે હોતા હૈ. યશોદા અને ગોપીઓ નંદજીને ગોવાળિયાઓ કૃષ્ણના પગલાની નિશાનીએ નિશાનીએ શોધતા શોધતા યમુનાજીને કિનારે આવે. જે દ્રશ્ય જોયું ચિંતિત થયા. યશોદાજી કનૈયા કનૈયા કરતા યમુનાના જળમાં પડવા તૈયાર થયા. ગોપીઓએ એને પકડી રાખ્યા. નંદજીને ગોવાળિયાઓ કૃષ્ણને કેમ છોડાવવા એની ચિંતામાં પડ્યા અને હવે ભગવાને લીલા શરૂ કરી. અત્યાર સુધી બંધનમાં જ રહ્યા, કઈ બોલ્યા નહીં, અબ શરૂ કી લીલા. ગારુડી હેને મદારી છે ને, મદારી આવે એટલે ખેલ એમને એમ ચાલુ ન કરી દે, પેલા ડુગડુગી વગાડે, એની ડુગડુગી સાંભળે, એની મુરલી સાંભળે, બધા લોકો ભેગા થાય અને બધા જમા થાય પછી ખેલ ચાલુ થાય. કનૈયાએ અત્યાર સુધી ડુગડુગી અને મુરલી વગાડવાનું કામ જ કર્યું. મદારીની પાસે મુરલી હોય, નાગ હોય, આની પાસે નાગ છે, મુરલી છે. સુનકર સબ આયે, ગોપિયાં આઈ, સબ ગ્વાલ આયે. લાલાને સોચા અબ કાફી ઓડિયન્સ જમા હો ગયા, અબ ખેલ શરૂ કરે. પ્રાણાયામ દ્વારા ભગવાને શરીરને ફુલાવ્યો. મકોડા તૂટવા માંડ્યા કાલીય નાગના, એ તો ભરડો લઈને બેઠો હતો. જ્યાં શરીર ફૂલ્યું કાલીનું શરીર તૂટવા લાગ્યું. સહન ન થયું, બંધન છૂટી ગયું. ફણા દ્વારા જ્યાં કાલીએ પ્રહાર કરવા જાય, ભગવાન તરતા તરતા એક બાજુ જતા રહે. કાલીની ફણા યમુનાજીના પાણીમાં પછડાણી, કૃષ્ણ કૂદકો મારીને કાલીની ફણા ઉપર સવાર થયા. નૃત્ય કરને લગે કાલી કી ફણા પર ભગવાન શ્રી કૃષ્ણ. કમળ સમાન કોમળ ચરણ આજ કાલીને વજ્ર જેવો લાગવા માંડ્યો. ગાત્ર શિથિલ થવા લાગ્યું. નાચ રહે સબ, દેખ રહે. કાલીના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું, આંપવા લાગ્યો. જે જે મસ્તક ઝૂકતું નહોતું એના ઉપર ભગવાન પદ પ્રહાર કરી કરી તે તે મસ્તકને ઝુકાવવા લાગ્યા. એસા નૃત્ય કિયા હૈ પ્રભુ. શબ્દ બનકર દેખ રહે હૈ સબ ગોપિયાં સબ દ્વાર. અદભુત લીલા. જ્યાં કાલીને મારવા જાય ત્યાં કાલીની પત્નીઓ આગળ આવી, ભગવાનની પાસે આવી.
એને પોતાના સૌભાગ્યની ભીખ માંગી. અમારા નાથને મારશો નહીં હે દિનાનાથ, અમે તમારી પાસે સૌભાગ્યની ભીખ માંગીએ છીએ. ન્યાયો હિ દંડઃ કૃતકિલ વિશેષમિન તવાવતારઃ ખલ નિગ્રહાય રિપોહો સુતાનામપિ તુલ્ય દ્રષ્ટેઃ દત્સેદમં ફલમેવાનુશંસન. તમે જે દંડ કર્યો તે ઉચિત છે. આપનો અવતાર દુષ્ટ લોકોના નિગ્રહ માટે થયો છે. શત્રુ મિત્રમાં તુલ્ય દ્રષ્ટિ ધરાવનારા હે પ્રભુ, આજે આપના અમને દર્શન થયા, આપે અમારા પતિ ઉપર અનુગ્રહ કર્યો છે. યોગીઓ આપના ચરણ પંકજનું ધ્યાન કરે છે, એ ચરણ પંકજ આપે અમારા પતિના મસ્તક ઉપર પધરાવ્યો. મોટા મોટા યોગીઓને જે સૌભાગ્ય ન મળ્યું એ અમારા પતિને મળ્યું. અનુગ્રહોયમ ભવતઃ કૃતો હિનઃ દંડો સતામ તે ખલુ કલ્મશાપઃ યદ્દંડશૂકત્વમમુષ્ય દેહિનઃ ક્રોધોપિ તેનુગ્રહમ એવ સંમતઃ. આપનો ક્રોધ એ અનુગ્રહ છે, આપનો દંડ એ પાપનો વિનાશ કરનાર છે, આપે અનુગ્રહ કર્યો છે. હે નારાયણ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ કાળના પણ કાળ છો. સ્તુતિ કરી, સૌભાગ્યની ભીખ માગી, ભગવાને કાલિયને માર્યો નહીં એનો નિગ્રહ કર્યો. એના થોડા કારણો, ન માર્યો એનું એક કારણ, નાગપત્નીઓએ સ્તુતિ કરી છે અને સૌભાગ્યની ભીખ માગી છે, ભગવાને દયા કરી અને એને છોડી મૂકી. બીજું, આધ્યાત્મિક અર્થઘટન કરતા સંતો એમ કહે છે કે કાલિય નાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે. ધેનુકાસુર દેહાધ્યાસ, કાલિય નાગ ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયોને મારવાની નથી, ઇન્દ્રિયોને નાથવાની છે, એનો નિગ્રહ કરવાનો. આંખને ફોડી નાખશો તો હરિદર્શન કેમ કરશો, કાનના પડદાને તોડી નાખશો તો ભગવદ કથા શ્રવણ કેમ કરશો, જીભને કાપી નાખશો તો હરિનામ સંકીર્તન કેમ કરશો. એનો નિગ્રહ કરવાનો, એને કાબુમાં લેવાનો. એમાં વિષ છે એને કાઢી નાખવાનું. ઇન્દ્રિયોની અંદર વિષયનું વિષ છે. જ્યારે પ્રત્યેક ઇન્દ્રિયમાં પ્રભુ નાચે ત્યારે ઇન્દ્રિયોમાં રહેલું વિષય અને વાસનાનું વિષ દૂર થાય. વિષય તો વિષ જેવા કાતિલ છે, અરે વિષ કરતા પણ વધારે કાતિલ છે. કારણ, વિષ તો પીવે એ મરે, વિષયનું તો ચિંતન કરે એ મરે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો બિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાન નાચ્યા એટલે રક્ત નીકળી ગયું કાલીના મોઢામાંથી, લોહી નીકળી ગયું, પાણી લાલચોળ થયું. જેમાંથી રક્ત નીકળી જાય એને કહેવાય વિરક્ત. હવે ઇન્દ્રિયો વિરક્ત થઈ, આસક્ત હતી એને બદલે વિરક્ત થઈ, વૈરાગ્ય, વિષય વાસનાનું વિષ નીકળી જાય. તો ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે. ત્રીજું, એક સંબંધે જોઈએ તો કાલિય શ્રી કૃષ્ણનો પુત્ર થાય, અને પુત્ર કોઈ અપરાધ કરે તો પિતા એને દંડ જરૂર કરે પણ એને મારી ન નાખે. કાલી રહે છે યમુનાજીના ધરામાં. શ્રી યમુનાજી છે કૃષ્ણ પ્રિયા, પત્નીના ઉદરમાં રહ્યો હોય તે પુત્ર, તો એ સંબંધે કૃષ્ણનો પુત્ર થાય. ભગવાને એને દંડ કર્યો, ઉદંડ બને સંતાન ત્યારે એને મા બાપે દંડ કરવો પડે.
પણ કઈ મારી ના નાખી. કાલી અને ભગવાને કહ્યું, હવે તારે આ સ્થાને રહેવું નહીં, આ સ્થળ છોડીને તું જતો રહે. કાલીએ કહ્યું, પ્રભુ હું ક્યાં જાઉં, મને ગરુડજીનો બહુ ભય લાગે છે. સૌભરી ઋષિના શ્રાપને કારણે ગરુડજી આ જગ્યાએ આવી શકતા નથી, તેથી હું અહીંયા છુપાયો છું. જો આ સ્થાન છોડી અને હું બીજે જઈશ તો ગરુડજી મને મારી નાખશે. ભગવાને અભય કરતા કહ્યું છે, હવે નહીં મારે. કેમ? કે હું તારા ઉપર નાચ્યો તેથી તારા મસ્તક ઉપર મારા ચરણનું ચિહ્ન થયું છે. નાગ ફણા કરે એટલે યુ આકાર દેખાય, એ કૃષ્ણ ચરણ ચિહ્નનો ભાવ છે, તિલક થયું છે. વૈષ્ણવો યુ તિલક કરે, યુ આકાર કૃષ્ણ પદ ચિહ્નનો એ ભાવ છે. મેં માત્ર તને શિક્ષા જ નથી કરી, તિલક કર્યું ને વૈષ્ણવી દીક્ષા પણ આપી. હવે તું વૈષ્ણવ થયો, ગરુડ પણ વૈષ્ણવ છે. વૈષ્ણવ વૈષ્ણવને મારે નહીં. ભય ક્યાં સુધી હતો એ વૈષ્ણવ નહોતો થયો ત્યાં સુધી. શું કામ ગરુડજીથી ભય હતો? એની પછવાડે પૌરાણિક કથા છે કે કશ્યપ પત્ની કદ્રુ અને વિનતા એકવાર બેઠા હતા. કદ્રુ એટલે નાગોની માતા, વિનતા એટલે પક્ષીઓની માતા. બંને બેઠા હતા અને એમાં ચર્ચા નીકળી કે સૂર્યના ઘોડાઓનો રંગ કેવો. કદ્રુએ કહ્યું, કાબર ચિત્ર. વિનતાએ કહ્યું, ના એવું નહીં, શરત લાગી. ઘણા શરતને લગાડવાની એવી આદત વાળા, વાત વાતમાં શરત લગાડે, નાની નાની વાતમાં જુગાર રમી નાખેલે. બોલું 10 ગણું પેલી બારીએ બેઠેલો કાગડો ઉડે તો હું જીત્યો, અને નહીં તો તું. આવી નાની નાની વાતમાં જુગાર રમી નાખી. સટોડિયા હોય, સટ્ટાખોર, નાની નાની વાતમાં બહુ શરત લગાવવાની આદત. એક જણા એના દોસ્તારને કહ્યું કે ભલા માણસ, તને શરત લગાડવાની આદત કોઈ દિવસ નહીં છૂટે. પેલો કે, છૂટી જાય લાગી શરત, આદત સે મજબૂર હૈ. શરત લાગી, જે હારે એને દાસી બની અને જીતેલાની સેવા કરવાની. છે બંને બહેનો, શરત આવી લગાડી. નાગ લોકોને ખબર પડી કે અમારી માં શરત લગાડીને બેઠી છે અને હારવાની છે. સૂર્યના ઘોડા કઈ કાબર ચિત્રા નથી. તે પોતાની માં ખોટી ન પડે ને એને સેવા ન કરવી પડે દાસી બનીને, એટલે નાગ લોકો જઈ સૂર્યના ઘોડાને વીંટળાઈ ગયા. સૂર્યના ઘોડાનો રંગ થયો કાબરચિત્રો, વિનતા હાર્યા, કદરુ જીત્યા કપટથી. વિનતા દાસી બનીને સેવા કરે છે એટલે ઉદાસી છે મોઢા ઉપર. એકવાર ગરુડજીએ કહ્યું, બા તું આમ ઉદાસ કેમ છું? અને વિનતાએ બધી માંડીને વાત કરી તો ગરુડજીએ કહ્યું કે તું સાચી છે, કદરુ ખોટી છે. વિનતાએ કહ્યું, નહીં મેં મારી સગી આંખે જોયું, કાબર ચિત્રો રંગ છે. ગરુડજીએ જઈ તપાસ કરી, નાગ લોકોનું કપટ હતું એ ખબર પડી. બહુ ગુસ્સે થયા અને એમણે ભગવાનની પાસે વરદાન માગ્યું કે નાગ લોકો મારું ભક્ષ્ય બને. ત્યારથી નાગ લોકો ગરુડજીનું ભક્ષ્ય બન્યા. ગરુડજી આવે ગમે ત્યારે, ગમે એટલા નાગોને મારીને ખાઈ જાય. એક વિનંતી છે, સીધા બેસજો, પગ લાંબા કરીને નહીં, વ્યાસપીઠ તરફ પગ લાંબા કરીને બેસવું એ અવિનય છે, અપરાધ છે. કથાના દરબારમાં પણ બહુ શિસ્ત રાખ. પાનના ડૂચા ચાવતા ચાવતા કથા સાંભળીએ, પગ લાંબા કરીને બેસીએ, બહુ ગેરશિસ્ત છે. અમારા માટે તે એ નિયમો છે, આપના માટે પણ છે. અમારાથી પણ અહીંયા જેમ તેમ ન બેસાય, જેમ તેમ ન વર્તાય. વૈસે આપ સબ વિનય હૈ, આપકો પતા નહીં થાય ઇસલિયે આજ બતા દિયા, અબ એસા નહીં કરેંગે, એસા ભરોસા હૈ. જય બોલો. દ્વારિકાધીશ કી જય.
ગમે ત્યારે ગરુડજી આવે, ગમે એટલા નાગ લોકોને ખાઈ જાય, ભગવાનનું વાહન પણ ભક્ષ્ય થયું નાગ. તો પછી નાગ લોકો હેરાન થયા. એકવાર ગરુડજીને વિનંતી કરી કે મહારાજ તમે ગમે ત્યારે આવો ને ગમે એટલા ને મારી નાખો, ક્યારેક તો કોકના લગ્ન લેવાના હોય ને તમે પતાવી દો, આવું થાય. એના બદલે એક કામ કરો ને, દર મહિને આવો એક દાડો, અમે તમારા માટે બલિ તૈયાર રાખશું. ગરુડજીએ કહ્યું, આવવાને ઠેકાણે દર મહિને બલિ તૈયાર જોઈએ, અને જે દિવસે ચૂક્યા તે દિવસે બધાને મારી નાખીશ. દર મહિને બલિ ગરુડજીને માટે તૈયાર રાખવામાં. કદ્રુનો પુત્ર કાલિય નાગ જુવાન છે, પોતાના ઝેરનું એને અભિમાન છે, બોલ્યો, ગરુડ એવા કયા મોટા આવ્યા, તેને દર મહિને ભાગ આપવો પડે, બંધ કરવું જોઈએ. વડીલોએ કહ્યું, મૂંગો રે, જે ચાલે છે ને બરાબર ચાલે છે, તને હજી ગરુડજીની ઝપટની ખબર નથી, આ બધા મરશું. કાલિય કહે, તમે બધા છો બીકણ, હું એકલો લડીશ, અને ગરુડજી માટે જે બલિ રાખવામાં આવ્યો હોય એ કાલિય જઈને ખાઈ જાય. નાગને તો એવું કઈ હોય નહીં, નાગણ ભૂખી થાય ત્યારે પોતાના બચ્ચા નહીં ખાઈ જાય. ગરુડજીએ બલિ જોયો નહીં. પછી નાગ લોકોને કહ્યું કે મરવું છે, કેમ બલિ મૂકવાનું બંધ કર્યું? તો નાગ લોકોએ કહ્યું કે મહારાજ, અમે તો દર મહિને બરાબર ભાગ આપનો આપીએ છીએ, મૂકીએ છીએ, કોઈ આવીને ખાઈ જતું હશે, ચોરી કરી જતું હશે, અમને શું ખબર. ગરુડજીએ તપાસ કરીને ખબર પડી કે કાલિય નાગનું આ કામ છે, ત્યારે ગરુડજીએ કાલિયને પકડ્યો. કાલિ અને ગરુડનું યુદ્ધ થયું. કાલિયને પોતાના ઝેરનું અભિમાન હતું, પણ જ્યાં ગરુડજીની પાંખનો પ્રહાર થયો અને ત્યાં તો કાંપવા માંડ્યો. વિચાર કર્યો કે પાંખ વાગીને આ દશા થઈ, ચાંચ વાગે તો શું થાય, સરનામું જ ભૂસાઈ જાય ને. ભાગ્યો ત્યાંથી. ગરુડજીથી બચવા માટે આવીને યમુનાજીના ધરામાં છુપાયો. મતલબ એ થયો, ગરુડ જેવા વૈષ્ણવને જે ભગવાનને નાતે પોતાના ઘરનું કામ છોડીને સમાજ સેવાના કામ કરે છે, વૈષ્ણવ છે, એને સમાજના બધા વર્ગે મહિનાની પોતાની આવકમાંથી અમુક ભાગ કન્ટ્રીબ્યુટ કરવાનું ઠરાવ્યું હોય કે અમે અમારી આવકનો આટલો ભાગ દર મહિને આપશું, અને એ ઇન્કમ દ્વારા, એ પૈસા દ્વારા ગરુડ જેવા માણસો સમાજના સેવાના કાર્યો કરતા હોય ત્યારે કાલિનાગ જેવા કોઈક તત્વો આવે અને પ્રજાના પૈસાને ખાઈ જાય, ત્યારે ગરુડ જેવી વ્યક્તિ તો એને દંડ દેશે. ગરુડ જેવા સારા માણસો તો આવે છે, પણ ઘણા ખોટા માણસો આવી જાય કાલિનાગ જેવા, ભક્તિના માર્ગમાં, ધર્મના માર્ગમાં, કથાના માર્ગમાં, સેવાના માર્ગમાં પૈસા ઉઘરાવે અને ખીસું ભરે પોતાનું. એસા ભી હોતા, દરેક દેશ કાળ પ્રમાણે જે સમસ્યાઓ હોય એ પ્રમાણે અર્થઘટન થાય છે કથાઓ, આવું બને છે. ઘણે ઠેકાણે લાભાર્થે કથા હોય ને પછી વચ્ચે ધૂન ગવાતી હોય ને આ કાર્ય કરતા હોય, બધી તૈયારી રાખી હોય તો થેલી ફેરવે, બહુ ધ્યાન રાખવું પડે છે એમાં, કારણ કે ઘણા થેલી લઈને પછી પાછા ના આવે, ફેરવીને પછી, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે કે વ્યવસ્થિત કાર્યકર હોય, બિલ્લો હોય, થેલી નહીં નંબર લગાડેલા હોય, અને જેટલી થેલી ગઈ હોય એટલી થેલી પાછી આવે, એક નંબરની બે થેલીઓ ફરતી નથી ને એ જોવામાં આવે, અને મંડપના વિભાગ પાડીને તે નંબરવાળાને તે જ વિભાગમાં જવાનું એ બધું નક્કી કરવામાં આવે, એટલે એક વિભાગમાં બે ફરતા હોય એટલે તરત શંકા થાય કે આ વિભાગમાં 45 નંબરની થેલી જ ફરવી જોઈએ, આ કોણ છે બીજો, બહુ ખ્યાલ કરવો પડે, નહીં તો ઘણા કાલિય નાગ જેવા તત્વો આવે. અને ખબર પડે એટલે ગરુડ જેવા લોકો એને રહેવા દે, જે સાચા સમાજ સેવકો છે, જે સાચા ભગવદ્ ભક્તો છે, જેને હૈયે સમાજનું હિત છે. આવીને છુપાયો યમુનાજીના ધરામાં. સૌભરી ઋષિના શ્રાપને કારણે ગરુડજી અહીંયા આવી શકતા નહોતા. સૌભરી ઋષિ તપ કરતા હતા અને ગરુડજીએ પોતાના ભક્ષરૂપ માછલાને પકડ્યા તો સૌભરી ઋષિએ કહ્યું કે ભાઈ છોડી દે, હું અહીંયા તપ કરું છું. ગરુડે કહ્યું, પણ મારો ખોરાક છે. કે ખોરાક છે, તું નોન વેજીટેરિયન છે તો અમને ક્યાં વાંધો, પણ જરા દૂર જઈને ખા, એટલી તો મર્યાદા રાખવી જોઈએ. કથાના મંડપમાં આવીને કોઈ એમ કે હું તો અહીંયા જ ખાઈશ, ચાલે? એ તો ઉદ્ધતા છે.
જ્યાંના જે નિયમો હોય તે તો પાળવા જોઈએ. અને ઘણા એ ભગવાનના ભક્તો હોય છે અને છતાં એનો ખોરાક હોય, ભારતમાં પણ એવું ક્યાં નથી, હોય છે. તું દૂર જઈને ખા તારો ખોરાક હોય તો. આપણા ભારતમાં અમુક પ્રદેશોમાં બ્રાહ્મણો એવા છે કે જેનો ભાત અને માછલી ખોરાક છે, દેશકાળ પ્રમાણે બધું હોય છે. તું દૂર જઈને ખા. ગરુડજીએ માછલાને છોડ્યા નહીં ત્યારે સૌભરી ઋષિએ શ્રાપ આપ્યો, હવે અહીંયા આવીશ તો તારું મૃત્યુ થશે. એટલે ગરુડજી ત્યાં આવી શકતા નથી. કાલીને એ ખબર છે, તેથી ત્યાં આવીને છુપાયો છે. આજે ભગવાન એને નિર્ભય કર્યો કે હવે તો તું વૈષ્ણવ થયો, તારા લલાટે મેં તિલક કર્યું છે. ભગવાને પહેલા શિક્ષા કરી, પછી વૈષ્ણવી દીક્ષા આપી, પછી ભગવદ્ ભક્તિની ભિક્ષા પણ આપી અને કાલીને છોડ્યો. પોતાના પરિવાર સાથે કાલી રમણક દ્વીપમાં ગયો. બેટ દ્વારકા છે ને, એને ત્યાંના લોકો રમણક દ્વીપ કહે છે. ત્યાં નાગ બહુ નીકળે છે એમ કહે છે લોકો, એસા સુના હૈ. અબ ઉસકો કોઈ એસા પ્રમાણ તો નહીં મિલતા, પણ આપણે જોઈએ રમણક દ્વીપ એટલે સત્સંગ ભવન, સેવાનું ક્ષેત્ર. હવે ઇન્દ્રિયોને ભગવાનને માર્ગે વાળી, સત્સંગમાં લગાડી, સેવામાં જોડી, ઇન્દ્રિયોનો હવે સદુપયોગ ભગવદ્ કાર્ય માટે થવા લાગ્યો. ભગવાન આવ્યા કમળનો ભારો લઈને બહાર. યશોદાજી દોડ્યા, લાલાને ભેટ્યા, લોકો બધા એને ઘેરી વળ્યા. લાલા સલામત તો છે, તને કંઈ થયું તો નથી? કહા નહીં તો કુછ નહીં હુઆ. ગોવાળિયાઓએ કહ્યું, એ જ તો આશ્ચર્ય છે, કાલીના વિષથી દૂષિત જળ અમે પીધું ને અમે મર્યા, તું તો કાલીની સાથે લડ્યો, તને કંઈ ન થયું? કૃષ્ણે કહ્યું, કંઈ ન થયું. કેમ ન થયું? કે કાલીની પાસે ઝેર હતું તો મારી પાસે ઝેર હતું, એના મોઢામાં ઝેર તો મારા મોઢામાંય ઝેર હતું. ઝેરનું મારણ ઝેર, એનું ઝેર મને શું કરવાનું? બધાને બહુ આશ્ચર્ય થયું. લાલા તારા મોઢામાં ઝેર ક્યાંથી આવ્યું? તો કે પૂતના માસીનું પીધું તું ને. આજે ખબર પડી કે પૂતના માસીનું વિષ તો વધારે કાતિલ છે. બસ સંધ્યા કા સમય હો ગયા થા, હવે તો અંધારામાં માર્ગ શોધી અને ઘરે પહોંચવું મુશ્કેલ. સૌ ત્યાં જ સૂતા યમુનાજીને કિનારે શયન કર્યું. રાત્રિના સમયે જંગલમાં લાગ્યો દાવાગ્નિ. હવે એક બાજુ છે અગ્નિ ને બીજી બાજુ છે પાણી, ક્યાં જવું? ગયા સૌ શ્રીકૃષ્ણને શરણે. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામામિત વિક્રમ એષ ઘોર તમો વહનિ તાવકાન ગ્રસતે હિ નહ. હે કૃષ્ણ, હે રામ, હે બલભદ્ર, અમે તમારે શરણે છીએ, આ ઘોર અગ્નિ અમને દજાડે છે, અમને બચાવો. એ સમયે ભગવાને બધા જુએ છે અને કર્યું અગ્નિનું પાન. બે વાર અગ્નિનું પાન કર્યું, એક અહીંયા યમુનાજીને કિનારે અને હજી આગળ કથા આવશે મુંજારણ્યમાં. જ્યારે આગ લાગી ત્યારે ગાયોને અને ગોવાળિયાઓને બચાવવા માટે અગ્નિનું પાન કર્યું. લેકિન મુંજારણ્ય મેં જો અગ્નિ આયા હૈ, અસુર ભાવાત્પન્ન હૈ, વો જલાને આયા થા. યહાં જો અગ્નિ આયા હૈ, ભગવાન કા સેવક બનને બનકર આયા હૈ, મારને નહીં બચાને આયા હૈ. કિસ તરહ? સુનિયે. કાલીના વિષથી દૂષિત જળ હતું યમુનાજીના ધરામાં, પરિણામે કિનારે જે વનસ્પતિ ને વૃક્ષ છે ઝેરી છે. વિચાર કર્યો અગ્નિદેવતાએ કે ભૂખ્યા ભૂખ્યા ગાયો ને ગોવાળિયાઓ સૂઈ ગયા છે, સવાર પડશે અને ગોપ ગોપીઓ ફળ ખાશે, ગાયો ઘાસ ખાશે, એ ઝેરી છે, મરશે. એના મોઢામાં જાય એ પેલા લાવ, એ ઝેરી ખોરાકને બાળીને ભસ્મ કરું. તે આરોગ્ય ખાતાનો અધિકારી છે, ફૂડ પોઈઝન થયું હતું, એવા ખોરાકને ડિસ્ટ્રોય કરી કે કોઈના મોઢામાં ન જાય. ભગવાનને ઉસ અગ્નિ કા પાન કર લિયા. મતલબ યે હુઆ કે અગ્નિ તો જો હૈ ભગવાન કે મુખ સે હી પ્રગટ હોતા હૈ ના. ભગવાન કા મુખ હૈ કારણ ઓર અગ્નિ હૈ કાર્ય. તો ભગવાન ને હી જલ કો તો વિશુદ્ધ કર દિયા, લેકિન સોચા કે અબ કિનારે પર જો
सब जहरीली वनस्पति है उसका भी विनाश कर दिया जाए। तो भगवान ने अग्नि के द्वारा उन सबको जलाकर भस्म कर दिया, राख कर दिया, फिर दावाग्नि का पान कर लिया। तो सबने पूछा कि लाला तूने तो आग पी ली, तेरा मुंह नहीं जल गया? लाला ने कहा नहीं। तो बोले क्यों नहीं जला? अब पूछने वाला कोई वेदांती रहा होगा तो भगवान ने उसको वेदांत का सिद्धांत समझाया कि भैया कार्य का लय होता है कारण में। अग्नि जो है कार्य है, मेरा मुख जो है कारण है। अब कार्य का लय कारण में हो गया तो उसमें जलने की बात कहाँ आई? वेदांत का सिद्धांत प्रतिपादित हो गया। मुखाद अग्नि रजायत, अग्नि भगवान के मुंह से हुआ है, जहां से हुआ है फिर उसी में विलीन हो गए। इंद्रियाध्यास ये मट्यो, देहाध्यास गयो, इंद्रियाध्यास गयो, ए पछी ग्रीष्म ऋतु आवी। ग्रीष्म ऋतु में दावजी महाराजे प्रलंबासुर ने मार्यो। आ प्रलंबासुर ए अंतःकरणाध्यास छे। देहाध्यास मटी जाए तो ये अंतःकरणाध्यास रहे छे। सिंधरी बळी जाए पण तो ये वळ रहे, मुके नहीं। देहाध्यास मटी जाए तो अंतःकरणाध्यास रहे छे, अने अंतःकरणाध्यास ज्यां सुधी न मटे त्यां सुधी मुक्ति केवी रीते? ये अंतःकरणाध्यास ने पण संकर्षण दावजी एटले आत्मविद्या ज मिटावशे, आत्मविद्या वडे एनो नाश थाय। ग्रीष्म ऋतु आवी छे ए वसंत गुण लक्षित हती। ग्रीष्ममां वसंत केम? कारण के कृष्ण छे। कृष्ण कोण छे? वसंत छे। भगवाने गीतामां कह्युं ऋतुओमां वसंत ऋतु हूँ छू, ऋतुनाम कुसुमाकरा। पर कृष्ण स्वयं है वसंत, और अब कृष्ण ही वृंदावन में है तो ग्रीष्म में भी वसंत है। बहु तड़को लागतो नथी, बहु गर्मी लागती नथी, क्योंकि वसंत कृष्ण है। प्रलंबासुर गोवाळियानुं रूप लईने आव्यो, એ કૃષ્ણનો મિત્ર બન્યો, તે ભગવાને સ્વીકાર્યો। જે જીવ જે ભાવથી મારી પાસે આવે હું એને સ્વીકારું, મિત્ર ભાવે આવ્યો। હવે આવ્યો છે મિત્રનું રૂપ લઈને, પણ મારવા આવ્યો છે। જ્યારે ભગવાને પ્રલંબાસુરને મિત્ર તરીકે સ્વીકાર્યો ત્યારે ભગવાન તો પ્રલંબાસુરને મારી ન શકે, નહીં તો મિત્રદ્રોહ થાય। પણ દાવજીએ કહ્યું કે મારો થોડો દોસ્તાર છે, હું તો મારી શકું ને। અને દાવજીએ પ્રલંબાસુરનો નાશ કર્યો, અંતઃકરણાધ્યાસ મટ્યો। અહીંયા પ્રલંબાસુરને ગોવાળિયાઓ બધા રમતા હતા, એ સમયે એની ગાયો મુંજના વનમાં જતી રહી ઘાસના લોભથી। ક્રીડાશક્તેષુ ગોપેશુ તદ્ગાવો દૂરચારિણી સ્વૈરમ ચરંત્યો વિવિશુ તૃણલોભેન ગહવરમ। ક્રીડાશક્તેષુ ગોપેશુ, ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ એ જ્યારે ક્રીડાશક્ત થાય, વિષયાસક્ત થાય, ત્યારે ઇન્દ્રિયો, ગો એટલે ગાયો થાય ને, ગો એટલે ઇન્દ્રિયો પણ થાય, એ જતી રહે છે। વિષયજન્ય સુખો જે તણખલા જેવા તુચ્છ છે એમાં લોભાય અને એ તરફ જતી રહે। તૃણ લોભે, ઘાસના લોભથી ગાયો મુંજના વનમાં ગઈ। બીજા અર્થમાં વિષયજન્ય તુચ્છ સુખોના લોભમાં લોભાય અને ઇન્દ્રિયો વિષયોને માર્ગે ગઈ। જ્યારે એના દેવતાઓ વિષયોના એ ક્રીડાશક્ત થયા, તબ ક્યા હુઆ? અજાગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદવનમ। આ શ્લોકનો ઘણા ગલત અર્થ કરે છે અને ઘણાને આ શ્લોક જોઈને સંશય થાય। અજા એટલે તો બકરા થાય, ગાવહ એટલે ગાયો, અને મહિષ્યશ્ચ મહિષી એટલે ભેંસ, તો શું કૃષ્ણ ગાયોની સાથે સાથે ભેંસ ને બકરા ચરાવતા હતા? અહીંયા ભેંસ અને બકરાની વાત નથી, અહીંયા ગાયોના પ્રકારની વાત છે। જો ઉંમર બદલે ને એમ નામ બદલે, નાની હોય ત્યારે વાછડી કહેવાય, પછી વડકી કહેવાય, પછી ગાય કહેવાય, વાછડો નાનો હોય ત્યારે વાછડો કહેવાય, પછી ગોધલો કહેવાય, પછી બળદ કહેવાય, હાથીનું બચ્ચું નાનું હોય ત્યારે મદનિયો કહેવાય, પછી હાથી કહેવાય, ગધેડાનું બચ્ચું નાનું હોય ત્યારે ખોલકું કહેવાય, પછી ગધેડું કહેવાય, ઊંટનું બચ્ચું નાનું હોય ત્યારે બોતડું કહેવાય, પછી ઊંટ કહેવાય, કૂતરાના બચ્ચા નાના હોય ત્યારે ગલુડિયા કહેવાય, પછી કૂતરા કહેવાય, ભેંસની પાડી નાની હોય ત્યારે પાડી, પછી ખડાય ને પછી ભેંસ।
મરઘાના બચ્ચા નાના હોય ત્યારે પીલા કહેવાય, પછી મરઘા કહેવાય, હે ને? ઉંમર પ્રમાણે નામ બદલે. એમ અહીંયા અલગ અલગ પ્રકારની ગાયો બતાવી છે. અજા એટલે જે હજી એક પણ વાર વિયાણી નથી એવી બોડકી. મહિષી એટલે પેલવેતરી, પહેલી વાર વિયાણી છે, બહુ દૂધ કરે. અને ગાવહમાં બીજી બધી ગાયો આવી ગઈ. તો આ ગાયોના પ્રકાર છે. ફસાણી મુંજના વનમાં ગોવાળિયા હોય ને શોધવા ગયા. હવે મુંજનું જે ઘાસ છે ને બહુ ઊંચું થાય, ક્યારેક તો માણસની ઊંચાઈ કરતા તે વધારે મોટું હોય. એ ઢોરને બહુ ભાવે અને જ્વલનશીલ હોય, અગ્નિ તરત પકડે, વજનદાર બહુ હોય. અમે નાનપણમાં ગાયોને માટે લાવ્યા છીએ કાપી કાપીને, તમને ખબર છે. એની ફાંટ ભરીને લાવીએ ને તો ખંભો દુખી જાય, બહુ વજનદાર હોય. એમાં લાગ્યું અગ્નિ. હવે ચારે બાજુ મુંજના વનમાં અગ્નિ અને અંદર ગાયો ને ગોવાળિયાઓ. એવા ભયભીત થયા ગયા ભગવાનને શરણે. કૃષ્ણ કૃષ્ણ મહાવીર, હે રામામિત વિક્રમ, દાવાગ્નિના દહ્યમાનાન પ્રપન્નાંસ્ત્રાતુમર્હતઃ. કૃષ્ણે કહ્યું આંખો બંધ કરો. અને સૌએ આંખો બંધ કરીને ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. જ્યારે વિષયાગ્નિ કામાગ્નિ બાળતો હોય ત્યારે ભગવાન એમ કહે છે, ધીરજ રાખ, આંખ બંધ કર અને મારું ધ્યાન કર. જેવું રામનું ધ્યાન થાય એટલે કામનો પ્રભાવ પૂરો થાય. જ્યાં રામ હોય ત્યાં કામ ના હોય, સૂર્ય હોય ત્યાં અંધારું હોય. તબ તબ આંખે બંધ કરકે મેરા ધ્યાન કરો, ઉસ અગ્નિ કા શમન હો જાયેગા, ભગવાન બચાયેંગે. આઈએ હમ ભી ધ્યાન કરેં, હરિનામ સંકીર્તન કરતે હુએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ.
સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ ધરણ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય સદગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય પરમ કિમપિતા ત્વમહં
जाने कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते अद्यैव मे विशतु मानस राजहंस प्राण प्रयाण समये कफवात पित्तये कंठावरोधन विधौ स्मरणं कुतस्ते श्री द्वारिकाधीश की जय श्री बाल कृष्णलाल की जय सदगुरु देव की जय ओम नमः पार्वती पते उवाच तयोस्तदद्भुतं कर्म दावाग्नेर्मोक्षमात्मनः गोपाः स्त्रीभ्यः समाचक्षुः प्रलम्बवधमेव च गोपवृद्धाश्च गोप्यश्च तदुपाकर्ण्य विस्मिताः मेनिरे देव प्रवरौ कृष्णरामौ व्रजं गतौ ग्रीष्म ऋतु निर्गमन थई वर्षा ऋतु आवे प्रकृति भगवान ने आधीन छे प्रकृति प्रभुनी पूजा करे छे नु वर्णन छे दरेक ऋतुओनी लीला नु वर्णन श्रीमद भागवत मां शुकाचार्य कर्यु ग्रीष्म ऋतु गई वर्षा ऋतु आवी वर्षा ऋतु में पण वरसता वरसाद में भगवान श्री कृष्ण गायों ने लई अने चरावा जाए छे धीरो धीरो वरसाद वरसे छे धरतीए हरियाली चादर ओढ़ी छे नदी नाळा छलकाया छे सागर गर्जना करे छे सरोवरों में डेडकाओना अवाज आवे छे सरिताओ दौड़ती दौड़ती सागर ने मळे छे पूर्णता ने पामे छे जे रीते जीव श्रीहरि ने प्राप्त करी पूर्णता ने पामे गोवर्धन वर्षानी धाराओं ने सहन करे छे जे रीते संत दुर्जनोना कटु वचन ने सहन करे रात्रिना अंधकार मा आगियाओ प्रकाश करता निकड़ा छे जे रीते दंभियोनो समाज लोकों ने प्रकाश आपवा माटे निकले
આકાશની અંદરથી વરસતું વર્ષાનું નિર્મળ જળ ધરતી ઉપર પડીને ડોળું થવા લાગ્યું. જે રીતે જીવ માયામાં લપેટાય અને મેલો બને. રામચરિત માનસના કિષ્કિંધા કાંડમાં તુલસીજીએ વર્ષા અને શરદનું વર્ણન કર્યું છે. વ્યાસજીએ દશમ સ્કંદમાં વર્ણન કર્યું છે. બંને જગ્યાએ અદ્ભુત દ્રષ્ટાંત અલંકાર છે. ઘનઘમંડ નભગર જત ઘોરા પ્રિયાહીન ડર પત મન મોરા. ઘનઘમંડ નભગર જત ઘોરા પ્રિયાહીન ડર પત દામિન દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા તીર નાહી. દામિન દમક રહન ઘન માહી ખલકે પ્રીતિ જથા તીર નાહી. સરિતા જલ જલ નિધિ આકાશની અંદર વીજળી ચમકતી હતી. વાદળમાં ચમકતી વીજળી સ્થિર નહોતી રહેતી. જે રીતે દુષ્ટની ખલની પ્રીતિ કોઈ એક પાત્રમાં સ્થિર ન રહે. ગિરિવર વર્ષાના આઘાતને સહન કરે છે. જે રીતે દુષ્ટના દુર્વચનોને સંત સહન કરે. વર્ષાને પામી અને ધરતી તૃપ્ત થઈ. ગ્રીષ્મમાં તપેલી હતી, શીતળ અને તૃપ્ત થઈ. જે રીતે વર્ષોની તપશ્ચર્યા પછી સાધકને સિદ્ધિ મળે. સુકાયેલું એનું શરીર પુનઃ પુષ્ટ થાય. ગુરુકુલમાં ગુરુ મહારાજ આજ્ઞા કરે અને જેમ વિદ્યાર્થીઓનું વૃંદ વેદ ઘોષ શરૂ કરે એ રીતે સરોવરોની અંદર દેડકાઓ બોલવા લાગે. વારી ભરીને આવતા વાદળો નીચા નમવા લાગ્યા. જે રીતે સજ્જન માણસને મોટાઈ મળે, સંપત્તિ મળે અને એ નમે, એ અભિમાનમાં ઊંચો ન જાય. રાજાની સેના જેમ ચતુરંગીણી હોય એમ અનેક પ્રકારના રંગબેરંગી ગોપ નામના કીડાઓ ચારે બાજુ દેખાવા લાગે. દ્રવ દ્રવક દ્રવક દાંદુર રવ દ્રવ કત ડહ કત મોર મલાર ગિરા તવ પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક કોકિલ કંઠ ગિરા તવ ગડડ ગડડ નવ હોત ગડાતા ગિરિવર પર સે શિખર દડે તવ રૂમ જુમ બરસત બરખા ગરર ગરર ઘન ઘોર ગરજ જી ગરર ગરર ઘન ઘોર ગરજ
નામ છે મેઘ. મેઘ વરસતો હોય એવું લાગે, ધ્યાન સે સુનિયે. વિગત શરદ ઋતુ આવી, વર્ષા ઋતુ ગઈ, શરદ ઋતુ આવી.
ગોઠણ સુધી ગારામાં ખૂદતા ખૂદતા ગાયો ચરાવી. શરદ ઋતુ આવી, વાદળા કાળા મટીને ધોળા થયા, સરિતાઓના નીર નિર્મલ થયા. ગુરુ મહારાજ અધ્યયન પૂરું કરે અને વિદ્યાર્થીઓ જેમ શાંત થઈ જાય એમ દેડકાઓ શાંત થઈ ગયા. કોયલ બોલવા લાગી. વર્ષામાં તો કાદવ કીચડે હોય, શરદમાં તો કાદવ કીચડ પણ ન દેખાય. હરિયાળી ધરતી હોય, અનેક પ્રકારના પતંગિયાઓ ચારે બાજુ ઉડતા હોય, શીતળમંદ સુગંધી વાયુ વાતો હોય, દિવ્ય શરદ ઋતુ આવી અને ભગવાન એ શરદ ઋતુમાં આવ્યા વૃંદાવનમાં. ગાયો ચરે છે. વૃંદાવન વિહારી એક વૃક્ષની નીચે ઊભા રહ્યા, પગની આંટી મારી, લલિત ત્રિભંગી થયા. વામ બાહુકૃત વામ કપોલો થઈ, ડાબા ખભા તરફ મસ્તકને ઝુકાવી, વેણું અધરાર્પિત કરી, કોમલ કરાંગુલીઓ વડે વેણુંના છિદ્રોને પૂર્યા, અને જ્યાં પ્રાણ પૂર્યા વેણુંમાં, પ્રાણ નાથે વાગી વેણું વૃંદાવનમાં. ગોપાંગનાઓએ સાંભળ્યો, તનથી ઘરે છે મનથી વૃંદાવનમાં પહોંચી પ્રભુ પાસે. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ગોપાંગના ઘરે બેઠા બેઠા ભગવાનનું દર્શન કરે છે, મન ત્યાં પહોંચ્યું છે. કેસે લગ રહે હૈ? શબ્દ ચિત્ર આપ્યું. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. બરહા પીડમ, બરહ એટલે મોરપંખ, આપીડ એટલે મુગટ. જેના મસ્તકે મોરપીછનો મુગટ છે. મોર નિષ્કામ પક્ષી છે, નિષ્કામ છે, કામ વિકારથી રહિત છે. એના પીછાને ભગવાને પોતાના મસ્તકે ધારણ કર્યું છે. મોર પીછનો મુગટ પહેરીને એમ બતાવ્યું કે સત્તાના મુગટને હળવા રાખજો. એવા વજનદાર ન હોવા જોઈએ કે તમને વજનદાર બનાવી દે. નેતા માત્ર લોકપ્રિય હોય એટલું જ પર્યાપ્ત નથી, લોક પ્રાપ્ય પણ હોવો જોઈએ. ઘણા લોકપ્રિય થઈ ગયા પછી લોક પ્રાપ્ય નથી રહેતા. એક સાધારણ માણસને પણ મળવું હોય તો મળી શકે એવો લોક પ્રાપ્ય હોવો જોઈએ. સત્તાના મુગટને હળવા રાખજો. કાનમાં કર્ણિકારના પુષ્પ છે,
સુવર્ણના જેવું પીળું પિતાંબર ધારણ કર્યું છે, ગળામાં વૈજયંતી માળા છે. આજુબાજુ ઉભા રહી ગુવાળિયાઓ શ્રી કૃષ્ણની કીર્તિનું ગાન કરે. ગોપાંગના પોતાના મનથી ભગવાન પાસે પહોંચી. મનથી ત્યાં પહોંચેલી ગોપાંગનાઓએ ગીત ગાયું, ભગવાનની વેણુ સાંભળીને. એનું નામ વેણુ ગીત. ક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામહ સખ્યઃ પશૂનનુ વિવેશયતુર્વયસ્યૈઃ વક્ત્રં વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ્. સખી વૃંદાવનમાં વેણુ બગાડતા આનંદ નંદનનું જેણે પોતાના નયન વડે દર્શન કર્યું છે, એને જ નયનનું ફળ મળ્યું છે. આંખોનું ફળ છે કૃષ્ણ દર્શન, ભગવત દર્શન. વન્ય સંપત્તિથી વિભૂષિત, માથે મોરપીચ, ગળામાં વૈજયંતી માલા, ગુંજામાળા, શ્રીમદ ભાગવતમાં ક્યાંય ભગવાનને સોને હીરે મઢ્યા હોય એવું વર્ણન નથી. આ વન્ય સંપત્તિ એ જ પ્રભુનો સાચો શૃંગાર છે. એનો આપણે નાશ કરીએ છીએ અને મંદિરમાં સાચા હીરાના દાગીના ઠાકોરજીને ચડાવીએ. ધારા બડી ઉલટી હો ગઈ. પુષ્પ જહાં હૈ વહાં પ્રભુ કો સમર્પિત હી હૈ. યહી પ્રભુ કા શ્રૃંગાર હૈ. એક ગોપીએ કહ્યું, સખી વેણુએ એવા કયા પુણ્ય કર્યા હશે, કૃષ્ણને આટલી બધી વાલી છે. ગોપ્યઃ કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપિ ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ટરસં હૃદિન્યો રુષ્યત્વચોશ્રુમુચુસ્તરવો
યથાર્યા શું પુણ્ય કર્યા હશે વેણુએ, કૃષ્ણ એને અળગી કરતા જ નથી. એક ગોપીએ કહ્યું, વેણુના બહુ પુણ્ય છે, વાંસના રૂપમાં વનમાં હતી ત્યારે એને ટાઢ તડકો વરસાદ બધું સહન કર્યું. વેણુ બનાવનાર ત્યાં ગયો, વાંસને વાઢીને લઈ આવ્યો, એના કાતળી કાતળીના ટુકડા કર્યા, એ પણ એને સહન કર્યું. આટલું જ નહીં, પછી ધગધગતો લોખંડનો સળિયો લઈ અને એના અંદર છિદ્ર પાડ્યા, એ પણ વેણુએ સહન કર્યું. આટલું આટલું સહન કર્યું એનું તપ છે, એટલા માટે ભગવાનને વાલી છે. બીજી ગોપીએ કહ્યું, નહીં નહીં, આવું તપ તો મોટા મોટા ઋષિ મુનિઓ પણ કરે છે, એને તો આ સૌભાગ્ય મળતું નથી. વેણુ વાલી છે વૃંદાવન વિહારીને, એનું કારણ મને તો કંઈ બીજું લાગે છે. શું? એ પોલી છે, એના પેટમાં કોઈ પાપ નથી, કંઈ કપટ નથી. જે નિષ્કપટ હોય, જેની અંદર કચરો ન હોય, એ ભગવાનને પ્રિય લાગે. નિર્મલ મન જનસો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. ત્રીજી ગોપીએ કહ્યું, નહીં, મને તો કંઈ ત્રીજું જ કારણ લાગે છે. શું? કે વેણુ જ્યારે બોલાવે કૃષ્ણ ત્યારે બોલે, જેટલું બોલાવે કૃષ્ણ તેટલું બોલે, અને જેમ બોલાવે કૃષ્ણ તેમ બોલે. કૃષ્ણને સંપૂર્ણ આધીન છે, પોતાના ઘરનું જરાય ડાપણ કરતી નથી, એટલા માટે એ વાલી છે. ચોથી ગોપીએ કહ્યું, વાલી હોય તો ભલે હોય, પણ એમાં એને ઢંઢેરો સૌભાગ્યનો પીટવાની શું જરૂર છે? એ બોલ્યા કરે છે, નથી પોતે સૂતી અને નથી આપણને સુવા દેતી. વૃંદાવનમાં એ વાગ્યા કરે છે અને આપણી નિદ્રા જાય છે. અલી વેણુ, તને નિદ્રા કેમ નથી આવતી? તને કેટલી સગવડ. બ્રજ જીવન હોઠન કે તકિયે કર ફૂલન સેજ બિછાવતી હૈ. વ્રજ જીવન હોઠન કે તકિયે કર ફૂલન સેજ બિછાવતી હૈ. અંગુરેત દબાવત પાઈ જહી બન બાસુરી મોદન પાવતી હૈ. બ્રજ જીવન હોઠન કે તકિયે કર ફૂલન સેજ બિછાવતી હૈ. કનૈયાના હાથ ઇતારો ઢોલિયો પલંગ, કૃષ્ણના હોઠ એ તારું ઓશિકું, એના આંખની પાપણ એ તારો વીજણો, તને વાયુ ઢોળે. એના નાકનું નકવેસર મોતી એ તારું છત્ર. આટલું જ નહીં, એ જ્યારે વગાડે ત્યારે અંગુરેત દબાવત પાય જહી, ધીમે ધીમે તારા પગ દબાવે છે. આટલી આટલી સગવડ હોવા છતાં પણ તને નિદ્રા નથી આવતી, તું બોલ્યા કરે છે, નથી સૂતી અને નથી અમને સુવા દેતી. એક ગોપીએ કહ્યું, સખી જુઓ, કૃષ્ણ જ્યારે વેણુ વગાડે છે ત્યારે આ મોર મત્ત બની અને નૃત્ય કરે છે વૃંદાવનમાં. વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિમ યદ્દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુ મનુમત્ત મયૂર નૃત્યમ પ્રેક્ષાદ્રિસાન્વ પરતાન્ય સમસ્ત સત્વમ પ્રેક્ષાદ્રિસાન્વ પરતાન્ય સમસ્ત સત્વમ. કળા કરીને મોર નાચે છે, કૃષ્ણ વેણુ વાગે છે ત્યાં. એક તો મોર સુંદર પક્ષી અને એમાં પાછો કળા કરીને નાચતો હોય, ઓર સુંદર નાચ. પોતાનું પીછું એ કૃષ્ણના મસ્તકે જોઈને રાજી થાય, મને કેટલું માન આપ્યું.
ભગવાને એમને માન નથી આપ્યું, મોરે ભગવાનનું એવું કામ કર્યું છે. શું એકવાર શ્રી કૃષ્ણ વેણુ વગાડતા હતા, મોર કળા કરીને નાચતો હતો, કૃષ્ણને બહુ ગમ્યો. તો ભગવાન વેણુ વગાડતા વગાડતા એની પાછળ ગયા. મોર નાચતો નાચતો આગળ, કૃષ્ણ બાંસુરી વગાડતા એની પાછળ. મોર જાણે બોલાવા આવ્યો તો ચાલો મારી સાથે એક જગ્યાએ લઈ જાઉં. આગે મયુર, પીછે પીછે કૃષ્ણ, આગળ મોર ને પાછળ મુરારી. ચલ પડે, એક ઘરે લઈ આવ્યો. ગાયો ચારતા હતા કૃષ્ણ વૃંદાવનમાં, ત્યાંથી બરસાના લઈ ગયો. એક આંગણામાં લઈ આવ્યો. કા ઠેરો, અભી એક અચ્છી પહેચાન કરવાતા હું, પરિચય કરવાતા હું. વ્રખભાનનું ઘર હતું એ. થોડી વાર થઈ તો શ્રી રાધાજી જમના જળ ભરીને આવ્યા. મોરે ઇન્ટ્રોડક્શન આપ્યું, મિલિયે ઇનસે, યે હૈ વૃષભાનુજા શ્રી રાધા. અને કૃષ્ણે જ્યાં રાધાની સામે જોયું, પ્રેમ સ્વરૂપા રાધાને જોતા તો કૃષ્ણના હૃદયમાં હલચલ મચી. ફિર ક્યા હુઆ, જબ દેખી બ્રજ ભાનુજા તો હી અપિચ ઉઠી હૂક, બંસી રહ ગઈ હાથ મે ઓર ફિર ન લાગી ફૂક, બંસી રહ ગઈ હાથ મે ઓર ફિર ન લાગી ફૂક. કૃષ્ણની આ દશા, ત્યાં રાધાજીની શું દશા થઈ? રાધાજીએ જોયું કે કૃષ્ણ પોતાની સામે એકીટશે જુએ છે. સખીઓની પાસેથી સાંભળ્યું તું બહુ, આજ પહેલી વાર દેખા. અને કૃષ્ણ આવી રીતે જોતા હતા તો રાધાજીનું શરમાવું સહજ હતું. ઇંગ્લિશમાં કૃષ્ણ વોઝ સ્ટેરિંગ એટ રાધા. મટકું માર્યા વગર જોવું એને ઇંગ્લિશમાં સ્ટેર, ટુ સ્ટેર. કૃષ્ણ વોઝ સ્ટેરિંગ, શરમાયા તો ઘૂંઘટ તાણ્યો. ક્યા હુઆ, મટકી ભર રાધે જમના તટકી, બિખરી ઝુલ્ફે ગલ પર લટકી, વો આન મિલે ત પરી અટકી, મટકી મહી થી રટના નટકી. મટકી ભર રાધે જમના તટકી, બિખરી ઝુલ્ફે ગલ પર લટકી, મટકી મહી થી રટના નટકી, વો આન મિલે ત પરી અટકી, અટકી ન રહી ગતિ ઘૂંઘટ કી. જ્યાં ઘૂંઘટ તાણ્યો ઉપર ઈંઢોણી હતી ને એની ઉપર મટકી હતી. ક્યા હુઆ, મટકી ભર રાધે જમના તટકી, બિખરી ઝુલ્ફે ગલ પર લટકી, મટકી મહી થી રટના નટકી, વો આન મિલે તો પરી અટકી, અટકી ન રહી ગતિ ઘૂંઘટ કી. ફિર દાદ શિર સે ડાર દી મટકી, તો કટકી કટકી હો ગઈ મટકી, કટકી કટકી હો ગઈ મટકી, કટકી કટકી હો ગઈ મટકી. કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને રાધાજીએ ત્યાંથી જે દોટ દીધી સીધા ઘરમાં. પછી કૃષ્ણે મોર સામે જોયું તો મોરલો એવો ત્રાસી આંખે જોતો તો કૃષ્ણ સામુ. કેસી રહી મુલાકાત? કૃષ્ણે કહ્યું થેન્ક યુ, બહુ સરસ પરિચય કરાયો. આજથી આ પ્રસંગની યાદ રૂપે હું તારા પીછાને મારા મસ્તકે ધારણ કરીશ. તો મોરે કહ્યું લે લીજીએ, કળા કરી પીછ નિકાલા ઉસે, ઓર કૃષ્ણને અપને મસ્તક પર ઉસે ધારણ કર લિયા. તબ સે હૈ બરહા પીડમ, મોર પીછનો મુગટ. શ્રી રાધા કૃષ્ણ કે અલૌકિક શ્રૃંગાર કી કથા હૈ. સંતોએ એની વંદના કરતા શ્લોકો રચ્યા છે. કાંતિ સિતામૃષતિ નિંદિત શારદેન્દુ
यत्रैकतो विलसितामसिताङ्ग शोभाम् वृन्दावनेऽपि कृतयामुन गाङ्ग सङ्गम् राधा मुकुन्द युगलं तदहं नमामि। એક ગોપીએ કહ્યું, સખી, કૃષ્ણ વૃંદાવનમાં જ્યારે વેણું વગાડે છે ત્યારે આ મૃગલીઓ બધું છોડી દઈ, ઘાસ ચરવાનું છોડી દઈ, શ્રી કૃષ્ણની સામે જુએ છે, એની આંખ મટકું મારતી નથી, એ દર્શન નથી કરતી, એ આંખ વડે નંદ નંદનની પૂજા કરે છે। देखो प्रेम से देखना ये आंख से होती हुई पूजा। अने एवी रीते घणानी नजर होय ई आंख थी थती हत्या छे। घणा आंख्यो एवी काढे खून करी नाखे सामेना सामेवाळा एवी आंख्यो। प्रेम से देखना आंखों से होती हुई पूजा। आ मृगलीओ प्रेम थी कृष्णनी सामे जोए अने एनी पूजा करे छे। बज रही है वृंदावन में वेणु, सुन रही है गोपांगना। जय हो। આ મૃગલીઓ મૂઢ હોવા છતાં પણ ધન્ય છે। કૃષ્ણ સાર નામના એના મૃગપતિની સાથે એ કૃષ્ણ દર્શન કરે છે।